કેટલો ટાઈમ થયો? બ્રા પેન્ટીસ. હે, શું બ્રા પેન્ટીસ? હે, શું બોલે તમે? બ્રા પેન્ટીસ, બ્રા પેન્ટીસ ની 12:35 એવું બોલે મેં. જાવને મેં બ્રા પેન્ટીસ બોલે મેં. 12:35 બોલ્યો મેં. તું તને કેમ આવું થાય છે મારી યાદ? મેં કીધું કે કેટલા વાગ્યા? તકે બ્રા પેન્ટીસ 12:35 હિન્દી માં બોલ્યો પહેલી વાર. એટલે ફાસ્ટ બોલો તો. 12:35 ના ના બોલો તો. 12:35 12:35 51 નો ચાંદલો થયો છે સાહેબ, મજા કરીએ પેલી વાતોમાં. યસ, 12:35 જો, 12:35 હવે મેં મજા લેવાય એવું કીધું. યા ગર્લફ્રેન્ડ હજી એના પપ્પા નવરા નથી પડ્યા ના. બીજો સોરી, શું એટલે તારું બર્થડે? બર્થડે હા, એટલે એમ કે ગોલ્ડ નું અપાય. એમ શું અપાવું? ગોલ્ડ નું અપાય. ગોલ્ડ ફ્લેક આપી દે. ગોલ્ડ ફ્લેક બે જાવ ને યાર. ગોલ્ડ ફ્લેક લે, મસ્તી કરી લા. આમ તો એ છે ને બહુ પૈસા વાળી છે, એટલે આમ તો સોનું નું, સોના નું પણ શું અપાય યાર? હીરા મોતી સોનું તો કઈ વેલ્યુ કરતું જુદું આલવાનું. અત્યારે જો માહોલ કેવો છે, આયુર્વેદિક માહોલ છે. જો આયુર્વેદિક માહોલ ખ્યાલ આવે ને, એટલે બધું અત્યારે બધા એકબીજાને નુસ્ખા આલતા હોય. પેલું આપી દે, પેલું હમણાં બધી એ વેરાયટી આવી છે. પેલું આમ આમ કરે ને શું? અરે આમ આમ હોય ને, પેલું હોય ને કે ભાઈ, અરે આ ગરમ પાણીમાં એ નથી, દીપ્તી. દીપ્તી નામ છે પેલાની ગર્લફ્રેન્ડ, નામ દીપ્તી. અરે ડીપ ટી, અરે ટી ચા, પેલા સેશેસ નથી હોતા જેને ડીપ કરવાના, એટલે ડીપ ટી. અચ્છા, ડીપ ટી ચાનું ટી ટી આમ. હા, એટલે એવું કંઈક, એવું કંઈક જુદું હાલે આમ. ચા ચાનું આપો, ચાનું ટી ટી કા કૂદ દે. ટી ટી પરથી કોપર ટી આપી દે. શું એ છોકરા ના થાય એનાથી કોપર ટી ના અપાય કોઈને? કોપર્ટી ની પ્રોપર્ટી બોલ્યો. કેમ આવું થાય છે તને? પ્રોપર્ટી બોલે? હા, 12:35 જેવું થયું તને. પ્રોપર્ટી આપી દે. કહું છું પૈસા વાળી છે તો પ્રોપર્ટીની તો જરૂર જ નથી એને. શું આલીશ, શું અપાય યાર એને? કંઈક આમ આમ કંઈક કોઈ દિવસ એને જિંદગીમાં પહેર્યું ના હોય ને એવું કંઈક આપું એને. હું જેન્ટ્સ જાંગ્યો આપી દે. એ તો ના જ પહેરે હોય ને. જેન્ટ્સનો જાંગ્યો તો કેવી રીતે પહેરે એને? તમને ખબર તો પડતી. સંધ્યા નો સવાલ છે. સંધ્યા, તેરા સુરત ડૂબ ગયા. સંધ્યા, ના ના સંધ્યા કે છે, મારા મારા સસરા અમે બહાર નથી કાઢતા. લાય, એટલે હું તો કે દફનાઈ લા જાય. અરે એટલે ભાઈ, નાચ કરવાનો હોય તો પછી એ રીતે પરમેન્ટ થાય ના. અરે નાના છોકરાઓને અને સિનિયર સિટીઝન ને ઘરની બહાર નથી કાઢતા. બોલ ને બહાર, એટલે સમજી જાય બધા આજકાલ. હવે આ કોરોના સસરા બહાર કાઢી ફેંકી દે એમ. એમ નહીં, બહાર નથી જવા દેતા એમને. ક્યાંય ઓટલે બેસવા માટે કે ગાર્ડન માં હાથો મારવા માટે ઉંમર હોય એટલે ઘરમાં જ રાખવા પડે. સાચી વાત, કારણ કે એ લોકોની ઇમ્યુનિટી થોડી લો હોય. તો કે હવે અમે એમને બહાર નથી જવા દેતા ને, તો એ 67 મિનિટ સુધી બાથરૂમમાં ભરાયેલા રહે છે. આટલું બધું પરફેક્શન હતું એમણે માપ્યું હશે, 67 કલાક ઉપર એમ. હા, એટલે કલાક ઉપર બાથરૂમમાં ભરાયેલા રહે છે. હા, અને બાથરૂમની બહાર નથી નીકળતા. આ ડોવા હોય અને જ્યારે બાથરૂમની બહાર નીકળે ને તો બિચારા એકદમ અશક્ત લાગે છે. બતી ગયું મારો બોલું. ડાઉટ અહીં સુધી હતું તો અહીં સુધી કન્ફર્મ થઈ. શું આ એ જ છે? હા, પછી શું ત્યાં બહાર નહીં આવતો? તો કે હા, કે શું કરીએ કે અમે અમે એમને બહાર જવા નથી દેતા. એ બાથરૂમ ના નખાવો, તાળું જ નહીં નખાવાનું અંદરની સાઈડથી. બમ દેન લાત મારી ઘૂસી જવાનું અંદર. ઓ કરડો આ સારું લાગે સસરા અંદર અંદર જતરી આપણે. તમારે તું કરવાના ડોવા ગાંઠતા નહીં પણ એક પાસે. અને આ છે ને, હું કરી શકતો હોય બીજો અંદર શું કરતો હોય? શું કરતો તને ના ખબર પડે? આટલું બધું બાઘા જેવું ના કરીશ. પણ ડોસાને કે કામ કરે, શું નામ છે એનું? સંધ્યા. સંધ્યા એને કે તમારા સસરાને કે આ ઉંમરે તમે કલાક અંદર બેહીને કશું, આ ઉંમરે તમારથી બીજું કઈ નીકળે નહીં, સીધો આત્મા નીકળશે તમારી. ફપ દેન આત્મા ત્યાંથી નીકળે. ઓકે ભાઈ, કોરોના કાનમાંથી ઘૂસી શકે ને અહીંથી ઘૂસી જાય તો આત્મા ગમે ત્યાંથી નીકળી શકે. ઓકે, તો પછી એને સમજાય બીજું કઈ નહીં નીકળે, આત્મા નીકળશે. અને આ છે ને કેમ થાય કે ભાઈ આ ઉંમરે કેમ,
આ બધું રાજેશ ખન્ના નો વાત છે. રાજેશ ખન્ના ના બધા ફેન હતા એ જમાના. અને એને આવું એક પિક્ચર બહાર પાડી દીધેલું. રાજેશ ખન્ના નું આવું પિક્ચર? હા આવું ટાઈટલ હતું. એમાંથી આ બધા પ્રેરિત થયેલા. કેવું પિક્ચર હતું? અરે હે મારે કોઈ લેવા દેવાની. પણ આ ધીસ ઇઝ બીકોઝ ઓફ રાજેશ. મેં જોયું હતું એમાં ખરેખર એક હાથી હતો અને એ બહુ ઇમોશનલ મૂવી હતું. આમ ગળગળા થઈ જવાય પશુ પ્રેમીઓને. એ રીતે લીધું આ ડોસ. અમે બધા ફેન નહીં. અમે નહીં જોયો રાજેશ ખન્નાને. અમે જોતા હતા. અમે તેવું જ માનતા હતા હાથી મેરે સાથી. અને અત્યારે બધા આ બધા મુદ્દા તો આત્મનિર્ભરના નીકળ્યા. અમે તો તે વખતથી કરતા ત્યારે. ચાલ છોડ ને ડોસા, મરી જશે લા તમારો ડોસો. બસ નથી કહું એટલે તમે છૂટો થઈ જાય. તારે શું યાર, એક વાર એવો ઝંઝોડી કાઢો ને. સોરી સંધ્યા. સંધ્યા તારો સસરો ડૂબી જવાનો બાથરૂમમાં. બાકી આગળી જ નહીં વાસવાની, ખોલી નાખવાનું બાથરૂમ. અને પેલું દેવાનું તારે શું. ઓકે બીજો સવાલ. ચાલુ મરી જાય તો સારું લાગે. શું આવું બોલે? ચાલુ લપસી પડે અંદર. સુધીર જોજો. એના 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 ઘરમાં દાદા પપ્પા 19 ભાઈ બહેનો. તું તો કેટલો લપસતો. સુધીરભાઈ નો સવાલ છે. સુધીર શું કે છે? સુધીરભાઈ કે છે કે ઉતારી પાડે છે. માન સન્માન નથી રાખતી. ફિઝિકલી ઉતારી નથી પાડતી. મને એવું થયું યાર, કેમ કે જ્યારે પણ કઈ કે કહું ને આમ રોમેન્સ વિશે કે જાણું તો ઉતારી પાડે છે. આવું કીધે હટ. આવું કીધે એટલે પછી હું એને એવું કહું કે ભાઈ તને શું પ્રોબ્લેમ છે, તને જે રીતે ગમતું હોય એ રીતે આપણે કરીએ, તને કંઈક નવો ટ્રાય કરવો હોય તો આપણે એવી રીતે એ પ્રકારે કરીએ. તું બહુ ઇન્વોલ્વ થયો મગર. ઓકે ના ના, એટલે પછી આવું કહે ને સુધીરભાઈ તો કે તમે રહેવા દો ને, તમને નહીં ગમે હું કહીશ તો. એટલે ટૂંકમાં ઉતારી જ પાડે તને એમ ને. હા આવું કહે છે કે તમને નહીં ગમે હું કહીશ તો મને શું ગમે છે. ક્યાં કરને કહેતો આપણે આપણે શું કરીએ, અમે શું કરીએ હવે સુધીર, એ અમે શું કરીએ, એમાં અમે શું કરીએ. એને આપણે પૂછ્યું જ, આપણે આન્સર તો આપવો પડે ને. વિચારણ કઈ કશું નહીં. હવે તારે આટલું બધું ઉતારી પાડે છે તને, એને બધું જ ખબર હશે જે તું નથી કરી શકતો. એટલી ભોળી ને પેલી છોકરી. આમ આખો કેસ રિવર્સ. પેલો છોકરીને એવું કે એની વાઈફ ને કે તે એ ટાઈપનું કઈક પિક્ચર જોયા છે. તો પેલી આમ શરમાઈને કહે કે હા, તો કે બસ તો આપણે આજે એ રીતે જ બધું કરશું. હા પછી તો પેલી શરમાઈને શું કહે, તો કે બાકીના ત્રણ જણ ક્યાં છે, ત્રણ છોકરાઓ? હવે એણે કયું જોયું હશે હું ખબર. પેલો હપ્તાઈ ગયો એટલે આવું થાય. તમારી સુધી તારો વારો હોય આવશે બકા. કયું પિક્ચર જોયું હશે તાને? હું કઈ ઓસમ આવે છે એવું. એને ફ્રી એવું કઈક હતું. એટલે આમાં શું છે સુધીર, તારથી કશું થાય નહીં. હવે તારી વાઈફ બહુ આમાં આવું એ થાય. એમાં એક સોસાયટી વાઈફને પૂછેલું એમ આવું જ કહે છે ને કે મેં બધું પૂછ્યું આમ કઈ રીતે તને રોમેન્ટિક. એટલે પૂછવું તો પડે, કમ્યુનિકેશન ઇઝ નેસેસરી ને. હા તો 15 વર્ષ લગ્નના 15 વર્ષ થયા. તો પેલા હસબન્ડે એની વાઈફને કહે કે બેબી તને આટલા વર્ષોમાં ક્યારે તને રોમેન્સની કઈ પડ, તને ક્યારે રોમેન્સ કરવાની સૌથી વધારે મજા આવી હતી એમ આવું પૂછી કાઢી. તો પેલી શરમાઈને કહે છે કે તમે 5 દિવસ દિલ્હી ગયેલા ને ત્યારે બહુ મજા આવી હતી. હવે પેલાનું કેવું થઈ જાય આવું બોલાય કે આવું. અને તો આ એટલે બીજા મજા એટલે આવું થાય. અને સુધીર તું થોડુંક તારાથી થાય એટલું પરફોર્મન્સ આલ. બીજું તો શું યાર, બાકી એને કહી દેજે મોડે તા વાઈફને. એને જો આવું મજા ના આવતી હોય તારી હાથે થાકી બાકી જતો હશે કશું કંઈક હશે તો તારે કહી દેવાનું કે જો યાદ રાખજે, રસ્તો પૂરો ના થાય પેટ્રોલ પતી જાય. એટલે તને તકલીફ તો તને જ થવાની છે, યાદ રાખજે સુધીર. આનું કોઈ સોલ્યુશન નહીં. બાકી આને પછી તું જતો રહેજે. શું જતો રહેજે? એટલે વાતચીત કરવા ઘોડી ના એ રીતે કહું છું. તું કેમ આવું મને ના થાય પેટ્રોલ પૂરું થાય. તમારી સુસરી બધા ચાલુ જ રહી જાવ સુધીર. અમારે ત્યાંથી હમણાં આજે આમ આપીને ગયો. સારું, તું મને રસન નહીં પડતો લા. કેમ આવા સવાલો કરે? ડેનિસાનો સવાલ યાર, તારું કઈ નહીં થાયલા. વે ડેનિસાનો સવાલ છે. ડેનિસા તમે પાસે જવાબ નિયમ નહીં કહેતા. ડેનિસાનો સવાલ, હું આનો શું જવાબ? ઓકે ઓકે, ડેનિસાનો સવાલ છે કે મારો બાબો આમ તો 10 વર્ષ છે એવું છે. ડેની અને લિસ્સા. ના ડેનિસા, ડેનિસા એક સાથે છે.
તો ડેની સાકે છે કે આમ તો મારો બાબો 10 વર્ષનો છે આમ તો એટલે 10 તો 10 આમ તો 10 વર્ષ તો છે એટલે પણ એમ નહીં પણ અમુક ટાઈમ જુદો છે એમ ના ના અમુક ટાઈમ એની વાતો સાંભળીને હું શબ્દ થઈ જઉં છું એવા એવા શબ્દો અને એવી એવી વાતો લઈને આવે છે ભાઈ છોકરાઓ બહુ આગળ છે એમ હમણાં તો શું થયું કે એના પપ્પા જોડે ઘોડો ઘોડો રમતો હતો એ બહુ બોલે અરે એમ નહીં બરા છોકરાઓ ની પપ્પા ની પર બેસીને ઘોડો ઘોડો રમે એમ પર બેસાડી રમેલો હા તો કે એને કઈક એવું કર્યું કે મારી આંખો તો આમ ચાર થઈ ગઈ કે એટલે એના પપ્પા જોડે ઘોડો ઘોડો રમતો હતો અને એના પપ્પા ને સ્પેન્ક કર્યું એને આમ હું કર્યું સ્પેન્ક આમ 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 સ્પેન્ક કર્યું અને કે હુઝ યોર ડેડી સ્પેન્ક કર્યું એટલે અરે હુઝ યોર ડેડી એટલે આને ખબર ના હોય કે તા બાપા અરે એમ તા પપ્પા પપ્પા કોણ તા દાદા નામ ખબર નહીં એને અરે ઓછલા ઓછલા વાળથી બમ્પ પર ટપલી માર્યો વાળથી બમ્પર કોઈ ટપલી મારે તેમાં શું લાય તો કોઈ પણ મારી શકે મારા પપ્પા મને કેટલો સ્પેન્ક કરતા એ ના હાલા ખરે કે ભગવાન સર હાલે એક સ્પેન્ક કરે બે બે કેવું છે બકા કિશોર ફટા કરે કરે બે સ્પેન્ક તો બધા કરે મારી મારી માસી રહેવા આવતી હતી ને વેકેશન માં મારી માસી ને પપ્પા અંદર અંદર સ્પેન્ક અરે એ સ્પેન્ક નો એ સ્પેન્ક અલગ હોય અરે કે આ વાલ થી માર દે અરે હું શું માસી ને જગ્યા મહત્વની નહીં વાલથી સ્પેન્ક કરો સ્પેન્ક તો બધા કરતા મારા દાદા સ્પેન્ક કરતા અરે એમ નહીં આ સ્પેન્ક એટલે ના ના સ્પેન્ક આપણે બધા જ કરી જો સ્પેન્ક થી જન્મ થી સ્પેન્ક સાથે આપણે લેવા દેવા છે જન્મ થી તારા જન્મ થાય ને તો ડોક્ટર તમને હું ઊંધો કરી સ્પેન્ક કરી હાલે તને હા પણ એ અલગ હોય આ થી શરૂ થાય સ્પેન્ક સ્પેન્ક પેલું સ્પેન્ક હોય આમ આમ આવું જાવ સેમ મારા પપ્પા જેવું કરે છે મારા બધા સ્પેન્ક કરે એમાં શું ચાલે અરે આ પેલું સ્પેન્ક છે આમ આમ Who's your daddy? તો તો હું તો કેવું કરે છે જો એટલે બહુ ખરાબ લાગશે આ બધું વિડીયોમાં તને અને આ તારી ગર્લફ્રેન્ડ અરે પણ તમે જે સ્પેન્ક કહો છો એ સ્પેન્ક નથી એ અલગ વસ્તુ છે એ પેલા પેલું ટપલું મારતી અલગ વસ્તુ છે આ સ્પેન્ક સ્પેન્ક નથી મને ખબર પડતી સ્પેન્ક શું છે પણ હું સમજી ગયો કે કઈક લોચા વાળું કઈક છે આમ હા એકદમ એટલે હું તો મારા પપ્પાનું બધું આગળ પાછળ થી રોમાન્સ કરતા ને તો પાછળ થી આમ સ્પેન્ક કરીને આ શું બધું બોલવે આ તો તમને કઈ રીતે સમજાવું પણ યાર ના સમજાવીશ પણ ના પાડ દે કે નહીં સમજાવું મારે સારું નહીં સમજાવું તો કેટલું બધું નાઈ નહીં કરીને સમજાવી દીધું તે સારું બગાડે છે છોકરા તું અરે પણ સવાલ શું હતો મોડે ભૂલી ગયો કે કે મારો મારો બાબો એના પપ્પા ની પાછળ ઘોડો ઘોડો કરતો એના પપ્પા ને પાછળ થી એમ સ્પેક કરે છે પપ્પા જવાબ આલ દેશે અને કહે છે હુઝ યોર ડેડી ના તે પપ્પા જવાબ આપશે આન શું આ તો કે બેન પણ શું બેનિસ તે લિસી ને આ લઈ ગયો છે બિચારો જોતા હોય ભાઈ હવે છોકરાઓને છે ને આમ ઇનોસેન્ટ હોય કે એમનો વાંક હોય એવું નથી આ તમારું બધું આસપાસનું જોયેલું બિચારા પોતાની રીતે મિનિંગ કરે અમારી ત્યાં એક છોકરો હતો એને શું થયેલું કે હવે એણે એની મમ્મીને આમ આમ નોર્મલી પૂછ્યું એજ્યુકેશન પ્રમાણે કે મમ્મી પ્રેગ્નન્ટ એટલે શું હવે આમાં શું ખોટું કહે એની મમ્મી ચડે ગઈ આમ આંખો કાઢી આમ હું બધું કંઈક કરી દીધું એટલે છોકરાને એવું કે ગુસ્સે થવું એ જ પ્રેગ્નન્ટ થયું કહેવાય એમ પછી બીજે દિવસ સ્કૂલ ગયો ને છોકરીને અથડાયો કારણ છોકરી પર આમ પડી ગયો તો છોકરીની મમ્મી હે હવે વળી કાઢ્યો છોકરાને હે આમને તને તો પેલો હું કે ખબર તમારી છોકરી પર પડ્યો એમાં આંટી તમે શું પ્રેગ્નન્ટ થાવ તો કે બોલો હું બોલે વાવ પેલો પેલી હિપ થઈ ગયેલી કે આ શું કરું અને કે હું તો નાનો છોકરો છું આવું પડી જાય એમાં નાની નાની વાત શું પ્રેગ્નન્ટ થવાનું કે હવે આ ચલાવ્યું આખો દિવસ પછી બધું ક્લેરિફિકેશન આપવું પડે એટલે છોકરાઓનો વાંક નહીં હતો યાર એ દર વખતે છોકરાને અમારી સ્કૂલ લાઈફમાં અને અમે જે એક વસ્તુ કહી દઉં છોકરાઓ એક્સપર્ટ છે બધું જ જાણતા હોય છે અને સ્માર્ટ હોય છે એટલે તમે હવે સ્વીકાર લો મારે પણ તું વિચાર કર અમારો આખી બોય સ્કૂલ હતી હા ભણતો ને તારે 40 છોકરાઓ હતા અમે 40 એટલે એમને સ્પેન્ક નથી ખબર એ ખબર હોય છે એને ખબર લા મારા પપ્પા કરતા મારી આ સારું ઓકે 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 તે 40 કિડ્સ બધા બોયસ અને એક છોકરી આવી એટલે મેડમ એક જ નેણા અને માય ગોડ મેડમ હતી એને માય ગોડ મેડમ એમ 40 છોકરા હતા પણ મેડમ આવે તો 80 જણ ઉભા થાય બીજું એનો જનરલ નોલેજ નથી એના દાદા નામ એને કહી દો એટલે પેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હુ ઇઝ યોર ડેડી એમ ઓકે ઓકે પેઠી નામ હું હરખું રાખો ઘરમાં હા ઓકે બરાબર ઓકે ડન પૂછવાનું જ નહીં ઉજ્યો ડાડી તારે જીજીમાં તારે શું કેવું છે જીજીમાં છે ને મારે એક જીજી એટલે તમને ખ્યાલ છે આપણે જે ગાન સાથે ગમત ગાન સાથે ગમત કરીએ છીએ આપણે એ અરસી રાજે કેસ છે એક સમ્રાટ કરીને ભાઈ છે
સમ્રાટભાઈ, હા, જે છેલ્લા મસાલા, ના, સમ્રાટભાઈ નું નામ છે, જે છેલ્લા ચાર અઠવાડિયાથી એક સવાલ કરી રહ્યા છે, એકનો એક સવાલ. તો આપણે જવાબ નહીં આપ્યો ને? ના, પણ હું બહુ કન્ફ્યુઝ હતો કે આનો શું જવાબ આપો હવે યાર. એ કહે છે કે કેવું જોઈએ, એ કહે છે કે મારું વાંકું છે. હે? એ કહે છે કે મારું વાંકું છે, એટલે મેં એકદમ આમાં તો શું આન્સર આપું યાર. ભાઈ બધા તું એ તો આપણે હું કહીશ તો તમે એવું પૂછો કે તું અમે કાકા બધાનું જોવા ગયેલા એવું બધું કહેશે, પણ તને કહું એ તો વાંકું જ હોય. શું સીધું રાખીને તારે હું સ્નૂકર રમવું છે, તારે હું કરવું છે, તારે ટેબલ ટેનિસ, તારે હું લા નસીબ ની વાત કરતો હતો. નસીબ વાંકું છે? અચ્છા, આવા સવાલ આપણે લેતા નથી, એટલે મને થયું કે આવો સવાલ એક નો એક વાર આવે છે. ભૂલ થઈ ગઈ મારી. આજે રાતે જેમ કે પપ્પા સ્પેન્ક રમી, એક પ્રેન્ક રમો ને પછી સ્પેન્ક રમો, હે ને, ગોઠવી કાઢ્યું. સાહેબ અલા આખી વાતમાં મારે એક ટ્યુન છે જે મારે કેવી છે, મારે આખી વાતમાં રહી ગયું. ટ્યુન કહેવાની હોય જો, એટલે ગાવી છે, સોરી ભૂલ થઈ ગઈ, મારે સતત છેલ્લી બે મિનિટ થી ભૂલો પકડાય. હા, ઓકે, જો અસીસ ના ભૂલો પકડાય તો પકડાય. એને ટાટા ટેને ટાટા ટેને 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 ટાટા ટેને ટાટા, મસ્ત કેચી ટ્યુન લાગે, મસ્ત મસ્ત. કઈક આવી રહ્યું છે સાહેબ, આપણે નેક્સ્ટ એપિસોડમાં કહીશ, કઈક આવી કશું લોન્ચ થાય છે. કેમ આવું કરે? સારું, જાઓ કટ 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 લા.